विद्यार्थी मित्रों नमस्ते, हूँ किरणबेन शुक्ल, हिंदी धोरण 8 लेक्चर नंबर 4 में तमारू स्वागत करू छूँ। विद्यार्थी मित्रों गया लेक्चर में एटले के लेक्चर 3 में आपणे ईदगाह पाठनी शुरुआत करी हती, तो आगळ आपणे एमां शुं भणी गया एनुं थोड़ूं याद करी लईए। विद्यार्थी मित्रों ईदगाह पाठनी अंदर हामिद नामनो एक सौ नानकड़ो छोकरो होय छे, ते पोतानी बुढ़ी दादीमा साथे, एनुं नाम हतुं अमीना, अमीना साथे रहेतो होय छे। तेमना मम्मी पप्पा हेजे एटले के कोलेरानी बीमारीमां मृत्यु पाम्या होय छे। ज्ञातीए ते मुस्लिम होय छे अने ईदनो तહેવાર આવે છે રમઝાન મહિનાના પૂરા 30 રોજા પછી જેનો જે તહેવાર આવે, ઈદનો તહેવાર આવે છે અને એ પોતે નાનકડા એવા ગામમાં રહેતો હોય છે અને ઈદનો મેળો છે અને નમાઝ પઢવાની જે જગ્યા હોય છે ખાસ કરીને એને ઈદગાહ કહેવામાં આવે છે। ત્યાં નાનકડો એવો મેળો ભરાય છે અને લોકો ઈદની આનંદ મનાવતા હોય છે। તો તેના ગામના બધા છોકરાઓ અને જે ઉત્સાહી લોકો હતા અને બાળકો છે, પોતાના મમ્મી પપ્પા સાથે ત્યાં ઈદગાહ જવાની તૈયારી કરતા હતા। આ બાજુ અમીના ખૂબ દુઃખી હતી, શું કામ એને, તો કે એક બાજુ તો તેની પરિસ્થિતિ એકદમ ગરીબ હતી અને બીજી બાજુ હામિદના મમ્મી પપ્પા હતા નહીં, એટલા માટે એને મેળામાં કોને ભેગો મોકલવો, ઈદગાહ કોને ભેગો મોકલવો, એટલે અમીના છે ખૂબ ચિંતા કરતી હતી અને પોતે કહે છે કે ના, હું હામિદને આવી રીતે એકલો મેળામાં જવા દઈશ નહીં, ઈદગાહ જવા દઈશ નહીં। પણ હામિદ છે એ ખૂબ ડાયો અને શાણો છોકરો હતો, એટલા માટે એના દાદીમાને સમજાવે છે કે દાદીમા તમે જરાય ચિંતા કરો, માં હું બધા પહેલો બધાની પહેલાં હું ઈદગાહથી આવતો રહીશ અને મને જવા દો। આમ બધા ત્યાર પછી અમીના છે એને જવાની રજા આપે છે અને બધા જ છે ઈદગાહ જવા નીકળે છે। ઈદગાહ જવા માટે એ બધાથી પહેલાં થઈ જાય છે અને પછી પોતાના સાથી મિત્રોની આગળ જઈ અને રાહ જોવે છે અને આમ ઈદગાહની જગ્યાએ લોકો પહોંચી જાય છે અને નમાઝ પઢવાની તૈયારી કરે છે। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચર 3માં આપણે ભણી ગયા, હવે આગળ જોઈએ। નમાઝ ખતમ હો ગઈ, લોગ આપસ મેં ગલે મિલ રહે થે। આવી રીતે ઈદગાહ પહોંચી અને બધા નમાઝ પઢવા બેઠા હતા અને નમાઝ છે એ પૂરી થઈ ગઈ હતી અને જેથી કરી અને બધા પછી ઉઠી અને એકબીજાને આગળ મળી અને ઈદની વધાઈ આપવા લાગે છે। અબ મીઠાઈયા ઓર ખિલોને કી દુકાન ઉપર ધાવા હોતા હે। હવે ત્યાર પછી નમાઝ પઢાઈ ગયા પછી બધા જ લોકો છે, એમાં ખાસ કરીને બાળકો છે, મીઠાઈની દુકાન ઉપર ખૂબ ગળદી ભીડ જમા થઈ ગઈ અને બધા એના ઉપર આમ ઘસારો થવા લાગ્યો। ગ્રામીણો કા ય દલ ઈસ વિષય મેં બાળકો સે કમ ઉત્સાહી નહીં હે। ગામડાના લોકો પણ બાળકો જેટલા જ ઉત્સાહિત હતા, કારણ કે ગામડાના લોકોમાં આવું વાતાવરણ છે, આવો મેળો છે એ ક્યારેક વારે તહેવારે જ જોવા મળતો હોય છે અને અમુક સમયે જ એ લોકો પોતાના ગામથી બહાર શહેરમાં આવતા હોય છે, એટલે મોટા લોકો પણ એટલા જ ઉત્સાહી હતા જેટલા નાના બાળકો। યહ દેખું હિંડોલા હે, એક પૈસા દેકર ચઢ જાઓ, કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હે તો કભી જમીન પર ગીરતે હુએ। અને બધા એમ કે છે જો આ હિંડોળો, હિંડોળો એટલે જે ચકેડી, ચકેડી જેવું આવે એવું, આપણે જેમ ચકેડી કહીએ છીએ ને એવી ચકેડી કે હિંડોળો હતો એમ, અને ચકડોળ જેવું પણ હતું, એટલે કહે છે કે એક પૈસો એમાં આપણે દેવાનો એનો ભાવ હતો અને ગોળ ગોળ એ ફરવા લાગે। યહ ચરખી હે, ચરખી એટલે ચકેડી, અને લડકી લકડી કે હાથો ઘોડો ઓર ઊંટ છડો સે લટકે હુઈ, કહે છે કે આ ચકેડીની અંદર લાકડાના બનાવેલા હાથી ઘોડા ઊંટ વગેરે હતો બેસવા માટેનું એમ। એક પૈસા દેકર બેઠ જાઓ ઓર 25 ચક્કર કા મજા લો, એમનો ભાવ પણ એક પૈસા હતો અને 25 ચક્કર એક પૈસામાં એ લોકો ફેરવડાવતા હતા। મહમૂદ મોહસીન નૂરે ઓર સમી ઇન ઘોડો પર બેઠતે હે, હામિદના જે મિત્રો હતા મહમૂદ મોહસીન નૂરે બધા જ એ ચકેડીમાં બેસી અને આનંદ માણતા હોય છે। હામિદ દૂર ખડા હતા, પરંતુ હામિદ છે એ દૂર ઊભો હતો। તીન પૈસે તો ઉસકે પાસ હે અપને
अपने कोष का एक तिहाई जरा सा चक्कर खाने के लिए क्यों नहीं दे देता। પોતાના સાથી મિત્રો એને કે છે, વિચારે છે, એકબીજા વાતો કરે છે કે હામી દૂર ઊભો જોતો હતો એટલે કે ખોટે ખોટો એ નથી બેસતો, કારણ કે પોતાના પાસે તો 3 પૈસા તો હતા જ, કે શું કામ એ નથી બેસતો, એમાં બેસવું જોઈએ ને અને આનંદ માણવો જોઈએ। સબ ચરખીઓ સે ઉતરતે હે ઓર ખિલોને લેંગે, ત્યાર પછી બધા ચરખીઓ એટલે કે ચકેડીમાંથી ઉતરે છે આનંદ માણીને અને ખિલોના એટલે કે રમકડાની દુકાને પહોંચે છે। ઇધર દુકાનો કી કતાર લોગી હુઈ હે, આ બાજુ ઈ રમકડાની દુકાનોની લાઈન લાગેલી હતી। તરહ તરહ કે ખિલોને હે, સિપાહી, ગુજરિયા, રાજા, વકીલ, ભિસ્તી ઓર ધોબીન, ઘણા બધા અવનવા જાત જાતના રમકડાઓ તેમાં હતા, જેમ કે રાજા છે, વકીલ છે, ભિસ્તી છે, ધોબીન છે વગેરે બધા રમકડાઓ એમાં હતા। અત્યાર પછી વાહ લગતા હે અબ બોલના હી ચાહતા હે, એટલા બધા આબેહૂ રમકડા હતા કે જાણે એવું લાગતું હતું કે જાણે હમણાં જ બોલી ઉઠશે। મહેમૂદ સિપાહી લેતા હે ખાખી વર્દી ઓર લાલ પગડીવાળા, મહેમૂદ છે એ સિપાહી જે રમકડાનો સિપાહીના પોઝમાં જે રમકડું હતું એ લે છે, અને એમનો જે પહેરવેશ હોય છે ખાખી વર્દી એટલે કે ખાખી ડ્રેસનો માથે લાલ પાઘડી બાંધેલી હતી। કંધે પર બંદૂક રખે હુએ માલુમ હોતા હે અભી કવાયત કીએ ચલા આ રહા હે, કંધે પર એટલે કે ખંભા ઉપર સિપાહીએ બંદૂક રાખેલી હતી કે જાણે હમણાં કવાયત કરી અને આવતો હોય, પરેડ કરીને કવાયત એટલે કે જાણે પરેડમાંથી જાણે આવતો હોય એવું લાગતું હતું એમ। મોહસિન કો ભિસ્તી પસંદ આવ્યા, મોહસિનને ભિસ્તી, ભિસ્તી એટલે કે પાણી ચામડાની થેલો મોટી મશક એની માથે હોય પીઠ ઉપર, અને દુકાને પાણી પાવા પાણી પીવાનું પાણી પહોંચાડે એને ભિસ્તી કહેવાય, અને એ ભિસ્તી પસંદ આવ્યો કોને તો કે મોહસિને। એની હું વર્ણન કર્યું છે અહીંયા, કમર ઝૂકી હોય હતી, ભુસ્તીની કમરથી વાકો વળેલો હતો, ઉપર મશક રખે હોય છે અને ઉપર પીઠ ઉપર મશક એટલે કે ચામડાની પાણી ભરવાની થેલી રાખેલી હતી। મશક કા મું એક હાથ સે પકડે હુએ હે, મશકનું મોઢું છે એ એક હાથથી પકડેલું હતું, કે માથે પીઠ ઉપર વજન હોય એટલે સ્વાભાવિક છે કે ભિસ્તી થોડોક ચૂકેલો હોય। કેટના પ્રસન્ને, એનો ચહેરો પણ ખૂબ પ્રસન્નતાથી ભરપૂર હતો, શાયદ કોઈ ગીત ગા રહા હે, લગભગ કોઈ ગીત ગાઈ રહ્યો હોય એવું આબેહૂબ લાગતું હતું, જ્યારે જીવંત પોઝમાં ઊભા હોય એવું દેખાઈ રહ્યું હતું એમ। બસ મશક સે પાણી ઉડેલ નહીં ચાહતા હે, જાણે મશક ઉપરથી પાણી ઉડાડવાની તૈયારી જ કરતો હોય એવું લાગતું હતું। નૂરે કો વકીલ સે પ્રેમ હે, હવે જે એનો મિત્ર હતો બીજો નૂરે, એને વકીલ સાથે ખૂબ પ્રેમ હતો એટલે કે એને વકીલ ગમતો હતો એમ। કાલા ચોગા એટલે કે કાળા કલરનો મોટો કોટ ગોઠણ સુધીનો એટલે ચોગા, નીચે સફેદ અચકન અને એની નીચે સફેદ અચકન એટલે કે ચોરણી જેવું પહેરેલું હતું, પહેલાંના વકીલનો પહેરવેશ એવો હતો। અચકન કે સામને કી જેબ મેં ઘડી, સુનહેરી ઝંઝીર, એક હાથ મેં કાનૂન કા પોથે લીએ હુએ માલુમ હોતા હે, અને અચકન જે પહેરી હતી એની સામેના ખીચામાં સુનેરી એટલે કે સોનેરી પટ્ટાવાળી ઘડિયાળ રાખેલી હતી, અને બીજા હાથમાં કાનૂન એટલે કે કોર્ટને લગતા પુસ્તકો હતા। માલુમ હોતા હે અભી કિસી અદાલત સે જીરૈયા બહસ કીએ ચલે આ રહે હો, જાણે એવું લાગતું હતું કે વકીલનો રમકડું જોઈને કે હમણાં જ હજી અદાલતમાંથી જીર એટલે કે દલીલ કરી અને કોર્ટ કેસ લડીને જાણે આવી રહ્યો હતો એમ। એ સબ દો દો પૈસે કે ખિલોને હે, આ બધા રમકડાના પૈસા કેટલા હતા તો કે 2 પૈસા। પહેલાંના સમયમાં જુઓ બાળમિત્રો પૈસાની કિંમત હતી, અત્યારે 2 પૈસા શું, 2 રૂપિયાની પણ કાંઈ કિંમત નથી, સમય જતાં પૈસાનું મૂલ્ય ઘણું બધું વધી ગયું છે, એટલે પહેલાં આવા બધા રમકડા છે એ માત્ર 2 પૈસાના જ મળતા હતા એમ। હામિદ કે પાસ કુલ 3 પૈસે થયે, પરંતુ હામિદ પાસે કુલ કેટલા પૈસા હતા, 3 પૈસા, અને એ સમયમાં તો 3 પૈસા એટલે ઘણા ઘણા હતા હશે એમ। ઇતને મહેંગે ખિલોને કેસે લે, એટલે એ બિચારો આટલા બધા મોંઘા રમકડા ક્યાંથી લે એમ। ખિલોના કહી હાથ સે
છૂટ પડે તો ચૂરચૂર હો જાય ગાય, પોતે પોતાના મનમાં વિચારવા લાગ્યો કે ભાઈ આમાં મારે ખોટે ખોટા બે પૈસા નાખવા નથી, કારણ કે આ માટીના રમકડા છે, જો હાથમાંથી પડશે તો ભૂકો થઈ જશે, એમ જરા પાણી પડે તો સારા રંગ ધૂલ જાય, અને થોડુંક જો એના પર પાણી પડે, એ માટીના રમકડા હોય અને એમાં કલર કરેલો હોય એટલે થોડુંક પાણી પડે તો એ પાણી છે એ ધોવાઈ જાય એમ, અને એસે ખીલોને કિસ કામ કે, તો આવા રમકડા શું કામને, ઉને લેકર વ ક્યાં કરેગા, પોતે વિચારે છે કે વાને લઈને હું શું કરીશ એમ. ખીલોને કે બાદ મીઠાઈ આ આતી હે, ત્યાર પછી રમકડાના પછી મીઠાઈની દુકાન આવે છે. કિસીને રેવડિયા લી હે, કિસીને ગુલાબજાંબુ, કિસીને સોહન હલવા. મીઠાઈની દુકાન ઉપર બધા જાય છે અને કોઈએ રેવડી લીધી તો કોઈએ ગુલાબજાંબુ લીધા અને કોઈએ સોહન હલવા, એટલે કે અત્યારનો આપણે મોહનથાળ જેને કહીએ છીએ, સોહન હલવા લીધો. મજેસી ખા રહે હે, અને બધાએ બસ આનંદથી ખાઈ રહ્યા હતા. હામિદ બિરાદરી સે પૃથક હે, હામિદ છે બિરાદરી એટલે કે એની નાતથી પૃથક એટલે કે અલગ હતો, કારણ કે હામિદે મીઠાઈ પણ ખા લીધી નહોતી એટલે એ ઊભો ઊભો જોતો હતો એમ. અભાગે કે પાસ તીન પૈસે હે, ક્યો કુછ લેકર નહીં ખાતા. બધા વિચારે છે અભાગે એટલે કે હા આની પાસે કાંઈ પૈસા નથી એવું નથી, એની પાસે ત્રણ પૈસા છે એમ, શું કામ કાંઈ લઈને નથી ખાતો એમ. લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા હે, લાલચ ભરી દ્રષ્ટિથી કે આપણી બધા સામે જોઈ રહ્યો છું, શું કામ કાંઈ લઈને નથી ખાતો. બાળકો છે, બાળક છે હામિદ, એટલે બાળકો છે એને બી શું હોય કે સારું કોઈ ખાય તો સ્વાભાવિક છે કે મોઢામાં પાણી આવી જાય. લલચાઈ કે બાળ સહજ વૃત્તિ છે એટલે થોડુંક ખાવાની ઈચ્છા થઈ જાય, એટલે કહે છે કે બધા સામું લાલચ ભરી આંખોએ જોવે છે. મીઠાઈ કે બાદ કુછ દુકાને લોહે કી ચીજ કે, ચીજ કી હે, અને મીઠાઈ પછી થોડીક દુકાનો છે નહીં આવે છે તો કે લોહે એટલે કે લોખંડની ચીજ વસ્તુઓ જ્યાં વેચાતી હોય એની દુકાન આવે છે. કુછ ગિલેટ ઓર કુછ નકલી ગહેનો કી, કે કોઈ ગિલેટ એટલે કે ગ્લેટ ચડાવેલા ઘરેણા, ગહેના એટલે ઘરેણા હતા, અને કુછ નકલી એટલે કે ગ્લેટ વગરના એવા ઘરેણા છે, ઇન્વિટેશનના આપણે કહીએ છીએ એવાની દુકાન હતી. લડકો કે લઈએ યહાં કોઈ આકર્ષણ નહીં હે, છોકરાઓને ઘરેણામાં તો કંઈ રસ હોય નહીં, એને તો બસ ખાવું પીવું આનંદ મસ્તી કિલોલ કરવામાં રસ હોય, પણ આવી ઘરવખરીની ચીજ વસ્તુ હોય કે એવા ઘરેણા હોય એમાં એને કોઈ રસ પડે નહીં. વે સબ આગે બઢ જાતે, બધે એ બધા જ ત્યાં અહીં કાંઈ ઊભા નથી રહેતા અને આગળ જતા રહે છે. હામિદ લોહે કી દુકાન પર રુક જાતા હે, આ બાજુ હામિદ છે એ આ લોખંડની દુકાન ઉપર થોડોક રોકાઈ જાય છે, જોવે છે કે ત્યાં શું છે, કઈ ચીમટે રખે હોઈએ છે, ત્યાં એના પગ છે એ રોકાઈ જાય છે ચીમટા જોઈને, એટલે કે ચીપીઓ જે રોટલી ગરમ કરતી હોય મમ્મી, ત્યારે જોયું હશે ગેસ ઉપર તમે કે ચીપીઓ, ચીપીઓ તો બધાનું જાણીતું સાધન છે એટલે ખ્યાલ જ હશે કે ચીપીઓ કેવો હોય, તો કે ત્યાં ઘણા ચીમટા એટલે કે ચીપિયા રાખેલા હતા એટલા માટે એના પગ ત્યાં થંભી જાય છે. ઉસે ખ્યાલ આવ્યા કે દાદી કે પાસે ચીમટા નહીં હે, એને એવો મનની અંદર એવો ખ્યાલ આવ્યો કે મારા દાદીમાં પાસે તો ચીમટો ચીપ્યો નથી. તવે સે રોટિયા ઉતારતી હે તો હાથ ચલ જાતે, એ તાવડામાંથી લોઢીમાંથી રોટલી ઉતારે છે તો એના હાથ છે એ દાજી જાય છે. અગર વો ચીમટા લે જાકર દાદી કો દે તો કિતની પ્રસન્ન હોગી, ફિર ઉનકી ઉંગલિયા કભી ન ચલેગી. પોતે વિચારે છે જો હું આ ચીપીઓ લઈ અને મારી દાદીમાને આપીશ તો એ કેટલી ખુશ થશે અને વળી પાછી એની આંગળી પણ નહીં દાજે. ઘર મેં એક કામ કી ચીજ હો જાયગી, અને ઉપરાંત ઘરમાં એક કોઈ કામની ચીજ વસ્તુ પણ થઈ જશે. ખીલોને સે ક્યાં ફાયદા, પોતે એવું પણ વિચારે છે કે રમકડાનો શું ફાયદો, વ્યર્થ મેં પૈસે ખરાબ હોતે હે, ખોટે ખોટા પૈસા એ કે ખરાબ થાય નાખી દેવાની વાત છે, પૈસા રમકડાનો કોઈ ફાયદો નથી. જરા દેરી તો ખુશી હોતી હે, થોડીક વાર પૂરતી જ આનંદ થાય છે, પછી ફિર તો ખીલોનો કી ઓર કોઈ આંખ ઉઠાકર ભી નહીં દેખતા. થોડીક વાર નવું નવું હોય સ્વાભાવિક છે કે રમવાની ઈચ્છા થાય, જૂનું થઈ જાય એટલે કોઈ એની હમું જોવે પણ નહીં, યા ફિર ઘર પહોંચતે પૂતે તૂટ ફૂટ કર બરબાદ હો જાયગી. આ ન કરી કે અહીંથી આપણે ઘરે પહોંચીએ તો કદાચ પોતા પોતા હાથમાંથી પડી આખરી ગયું તો તૂટી ફૂટી જાય અને નકામું ખરાબ થઈ જાય. ચીમટા કિતને કામ કીચી છે, રોટિયા તવે સે ઉતાર લો ચૂલ્હે મેં શેક લો. અને પોતે વિચારે છે કે આ ચીપીઓ ઘણી બધી કામની વસ્તુ છે એમ, કે રોટી તવેમાંથી ઉતારી લઈએ અને હાથ પણ ન બળે, અને કોઈ આગ માંગને આવે તો ચટપટ ચૂલ્હે સે આગ નિકાલ કર ઉસે દે દો. કોઈ દેતવા
જેને કહેવાય કે એ લેવા આવે, પહેલાં તો પહેલાંના સમયમાં તો બધા ચૂલો વાપરતા, એટલે ચૂલો પ્રગટાવો હોય તો દેતવાની જરૂર પડે, તો કે કોઈ આપણે ઘરેથી લેવા આવે તો આપણે એ ચીપિયા વડે એને દઈ શકીએ. અમ્મા બેચારી કાં ફુરસત હે કે બજાર જાય ઓર ઇતને પૈસે હી કહાં મિલતે. અમ્મા એટલે કે મારા દાદીમાને ક્યાં આટલી બધી ફુરસત, એટલે કે નવરાશનો ટાઈમ છે એની પાસે, તો પારકા કામ બિચારી કરે અને ગુજરાન પોતાનું ચલાવતી હશે, કે એટલો બધો એની પાસે સમય પણ નથી અને પૈસા પણ નથી કે એ આવો ચીપીઓ ખરીદી શકે. રોજ હાથ જલા લેતી હે, અને વળી પાછી તવે તાવીમાંથી કે રોટલી ઉતારતી વખતે બનાવતી વખતે પોતાના હાથ છે એ દજાડી દે છે. હામિદ કે સાથી આખી બટ ગઈ, હામિદના સાથી છે, સાથી મિત્રો હતા, એ આ દુકાનમાંથી આગળ નીકળી ગયા હતા અને સબીલ પર શરબત પી રહે થે. બધા સબીલ પર સ્ટોલ જેવું હોય છે ત્યાં બધા શરબત પી રહ્યા હતા. દેખો સબ કિતને લાલચી હે, હામિદ વિચારે છે કે જો તો કેવા બધા લાલચી છે. પોતે ચકદોળમાં ચકેડીમાં બેસી લીધું, મીઠાઈ ખાઈ લીધી, એટલે આમ એને કંઈ જરૂર નથી એને કંઈ આવી બધી વસ્તુની, એટલે પોતે આગળ નીકળી ગયા. એમ ઇતની મીઠાઈ આલી મુજે કિસીને એક ભી નહોતી, કે બધાએ કેટલી બધી મીઠાઈ લીધી અને બધાએ ખાઈ ગયા મારી સામે અને મને કાંઈ આગ્રહ કર્યો નહીં. ઉસ પર કહેતે હે કે મેરે સાથ ચલો, અને પાછા એ કે બધા મને કહે છે કે હાલો અમારી યારે મેળામાં, મારું કોઈ મિત્રો કોઈ મારું ધ્યાન તો રાખતું નથી એમ, મેરા ય કામ કરો મેરા વહ કામ કરો, અને મને કાંઈક ને કંઈક કામ બધા ચિંતા રાખે છે એ, કે હું જેને એનો નોકર હો એમ, કે આ કામ કરો મારું પેલું કામ કર. અબ અગર કિસીને કોઈ કામ કરને કો કહા તો પૂછુંગા, ખાઈ મીઠાઈ આપકા મુંહ સડેગા, ફોલે ફુસલિયા નીકળેગી, આપકી જબાન ચટોરી હો જાયેગી, તબ ઘર સે પૈસે ચુરાયેંગે ઓર માર ખાયેંગે. એ કે હવે મને કોઈ કામ ચીનશે ને, હામિદ એમ વિચારે છે પોતે મનમાં મનમાં એકલો એકલો, કે હવે મને કામ ચીનશે એટલે હું તો કહી દઈશ કે તમે બધાએ મીઠાઈ ખાઈ લીધી, તમારા મોઢું છે એ તારું ગળપણને કારણે સડી જશે દાંત બાદ, એમાં મોઢામાં ફોડક્યા નીકળશે અને તમારી જબાન ચટોરી એટલે કે ખૂબ સ્વાદિષ્ટ થઈ જશે, એમ કે ખાવા માટે લલચાશે તમારી આ જીભને, નવું નવું રોજ ખાવા કંઈક ને કંઈક જોશે એમ. તબ ઘરસે પૈસા ચુરાયેંગે ઓર માર ખાયેંગે, ત્યારે એ કે પછી તમારી પાસે પૈસા નહીં હોય તો તમે ઘરમાંથી પૈસા ચોરી કરશો અને માર ખાશો. અમ્મા ચિમટા દેખકર મેરે હાથ સે લેગી ઓર કહેગી, મેરા બચ્ચા મેરા બચ્ચા. અમ્મા કે લીએ ચિમટા લાયા હે, અને ત્યારે એ કે હું ઘરે જઈશ તો અમ્મા એટલે કે મારી દાદીમાં છે ચીપીઓ જોશે તો ખૂબ આનંદ થશે એને, અને કહેશે કે મારો છોકરો મારા માટે ચીપીઓ લાવ્યો છે, કેટલા કિતના અચ્છા લડકા હે, ઇન લોકો કે ખિલોને પર કોણ ઇને દુવાઈ દઈ ગયે, એ કેવો સારો છોકરો છે, કેટલો ડાયો છોકરો છે, અને આ લોકોએ જે રમકડા લીધા છે કે એના માટે કોઈ આશીર્વાદ નહીં આપે, મને તો મારી દાદી અમ્મા આશીર્વાદ આપશે. બોડો કી દુઆએ સીધી અલ્લાહ કે દરબાર મેં પહોંચતી હે ઓર તુરંત સુની જાતે હે, કે મોટાએ હામિદ એમ કહે છે કે વડીલોના આશીર્વાદ છે એ સીધા ભગવાનના દ્વાર સુધી પહોંચી જાય છે, અને તરત જ આપણી આશીર્વાદ છે એ આપણને આપણા ઉપર એની અસર કરે છે, અને આપણી જે દુઆએ હોય કે જે મનોકામના હોય એ આપણી સાંભળવામાં આવે છે અને આપણી આપણે સિદ્ધ થાય છે આપણી મનોકામના એમ એના આશીર્વાદથી. મેરે પાસ પૈસે નહીં હે તો ક્યાં, મેં ગરીબ સહી કિસી સે કુછ માંગને તો નહીં જતા. હામિદ કહે છે મારી પાસે પૈસા ન હોય તો કાંઈ નહીં, હું ભલે ગરીબ રહ્યો પરંતુ મેં ક્યારેય કોઈ પાસે પૈસા થોડા માંગ્યા છે, હું કોઈ પાસે થોડો પૈસા માંગવા જાઉં છું એમ. ઉસને દુકાનદારસે પૂછા, યહ ચિમટા કિતને કા હે, એણે દુકાનદારને પૂછ્યું, હે ભાઈ આ ચિમટા એટલે કે ચીપિયો કેટલાનો છે. દુકાનદારે કીધું 6 પૈસે લગેંગે, દુકાનદારે કીધું કે 6 રૂપિયાનો છે એમ, 6 પૈસે રૂપિયા નહીં, 6 પૈસે લગેંગે એટલે કે 6 પૈસાનો છે. હામિદ કા દિલ બેઠ ગયા, હામિદ તો નિરાશ થઈ ગયો, દિલ બેઠ જાના એ મુહાવરો છે, એ ખૂબ નિરાશ થઈ ગયો. ફીર બોલા, ઠીક ઠીક બતાવો કે ભાવતાલ કરાવીએ ને આપણે એને, એમ કે છે સરખું વ્યવસ્થિત બતાવો એ કે આનો ભાવ કાંઈ એટલો બધો ન હોય એમ, આપણે કંઈ વસ્તુ ખરીદવા જઈએ તો આપણે મોંઘું પડે તો આપણે એમ કે ભાઈ થોડુંક કંઈક સરખું કરો વ્યાજબી કરો એમાં. હામિદ પણ એ ભાવ કરાવે છે,
ठीक ठीक 5 पैसे लगेंगे के मतलब 5 पैसा ही के लाख से ही के लेवा हो तो लो, लेना है तो लो, नहीं तो चलते बनो के 5 पैसा लई सके छेला 6 पैसा ना छे तो हूँ 5 पैसा सुधी लईश, लेवो हो तो लो न कर निकलो एम। हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे? हामिदे तो हिम्मत भेगी करी अने कीधु के 3 पैसे लेशो, कारण के आपने खबर छे के हामिद पासे केटला पैसा हता, तो के 3 पैसा हता। 3 पैसामां ઈ કે મારે 5 પૈસા કેવી રીતે દેવા, ઈ કે 3 પૈસા એટલે કે 3 પૈસા લેશો એમ। ઓર વો આગે બઢ ગયા તાકી દુકાનદાર કી ઘોડક્યા ન સુને, અને ત્યાર પછી પોતે એટલું બોલી અને ફટાફટ આગળ નીકળી જાય છે, કારણ કે કદાચ દુકાનદાર ખીજાઈ જાય કે ક્યાં 6 પૈસા ને ક્યાં 3 પૈસા, અડધો ભાવ કરાવે એટલે સ્વાભાવિક છે કે વેપારી છે ઈ ખીજાઈ જાય, અને ઈ ખીજાવા એની ખીજ છે હામિદને સાંભળવી ન પડે એટલા માટે ઈ આગળ નીકળી જાય છે। लेकिन दुकानदार ने घुड़किया नहीं दी, परंतु दुकानदार खीजाणो नहीं, बुलाकर चिमटा दे दिया, एने बोलाव्यो अने चीप्यो दई दीधो। घणा दुकानदार ने टेव होय छे के डबल भाव करीने करे, एटले कोक खबर ज होय के भाव उतारवाना ज होय, एटले कहे छे कि हा वांधो नहीं तू 3 पैसामां लई जा। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है। हामिद ने जाने चिप्पियाने एवी रीते पोताना खंभा पर राख्यो के जाने बंदूक होय। फिर सांस से अकड़ाता हुआ संगियों के पास गया, फर सांस से एटले के रुभाप थी टट्टार चाल चाल तो पोते पोताना साथी मित्रों पासे गयो के कंईक खरीद्यु। मोहसिन ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा? मोहसिन ने तो हंसता हंसता कीधु, ए हामिद આ ચિમટા ચીપ્યો શું કામ લાવ્યો? હોય કે તું તો બુદ્ધિ વગરનો છો, કાંઈ નમકડું લીધું નહીં, કાંઈ મીઠાઈ ખાધું નહીં, લીધું તો આ ચીપ્યો, આનું તું શું કરીશ? વિદ્યાર્થી મિત્રો, આટલો આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આગળનું આપણે આવતા લેક્ચરમાં ભણીશું, કારણ કે એક ધારું આપણે ભણીએ તો કદાચ તમે પણ કંટાળી જશો, એટલા માટે હવે અહીંયાથી આપણે આગળના લેક્ચરમાં ભણશું, અને આટલું તમે તમારી રીતે થોડુંક રિવિઝન કરી લેજો, ઘરે વાંચી લેજો, અને ન સમજાયને આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે આપણે એનું સોલ્યુશન કરશું। નમસ્તે, આભાર।